નમસ્કાર બીબીસી ગુજરાતીમાં તમારું સ્વાગત છે અને હું છું દીપક ગુજરાતના ઘણા બધા વિસ્તારોની અંદર આપણે કમોસમી વરસાદ થયો છે હજી પણ આજનો દિવસ કેટલાક જિલ્લાઓની અંદર કમોસમી વરસાદની શક્યતા છે તો કયા કયા જિલ્લાઓમાં કમોસમી વરસાદની શક્યતા છે કયા કયા જિલ્લાઓમાં વરસાદ પડવાની શક્યતા છે અને હજી કેટલા દિવસ સુધી આપણે ત્યાં કમોસમી વરસાદની શક્યતા છે અને ક્યારે આપણે ત્યાં હવે આ વરસાદ બંધ થવાનો છે એની આપણે વિડીયોમાં આપણે વાત કરવાના છીએ તો જે લોકો સૌથી પહેલાં તો આ વિડીયો જોઈ રહ્યા છે યુટ્યુબ ચેનલને તમે સબસ્ક્રાઈબ નથી કરી તો તમે સબસ્ક્રાઈબ કરી દેજો બે લાયકન દબાવી દેજો ફેસબુક પેજને તમે લાઇક કરી દેજો અને તમે કોમેન્ટ જરૂર કરજો કે વિડીયો તમને કેવો લાગ્યો છે હવે આપણે શરૂઆત કરીએ કે અત્યારની સ્થિતિ શું છે તો તમે જુઓ કે કેટલાક વાદળો જે તમને છે એ ગુજરાતની આસપાસ તમને અહીંયા દેખાઈ રહ્યા છે રાજસ્થાનની આસપાસ અને જે આપણે તે સિસ્ટમ છે એની પહેલાં વાત કરી લઈ એટલે થોડી ઘણી સમજ આપણે વરસાદની આપણે સેલું પડે એક જે વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ છે એ આપણે જેમ વાત કરીએ આગળ નીકળી ગયું છે બીજું જે વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ આવવાનું છે જે જમ્મુ કાશ્મીરમાં લગભગ લદ્દાખ અને જમ્મુ કાશ્મીર ઉપર લગભગ ચૌદ માર્ચની આસપાસ આવશે એવું હવામાન વિભાગનું એવું કહેવું છે એટલે આવનારા દિવસોમાં હજી કોઈ વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ એટલે અહીંયા કોઈ નવી સિસ્ટમ આવવાની નથી પરંતુ એક સાયક્લોનિક સર્ક્યુલેશન જે છે એ અહીં દક્ષિણ રાજસ્થાન અને આસપાસ અહીંયા એક એટલે ગુજરાતની ઉત્તર ગુજરાતની આસપાસ એક સાયક્લોનિક સર્ક્યુલેશનની એક સિસ્ટમ બનેલી છે હવે આ સિસ્ટમને તમને ખબર છે કે આ રીતે પવનો આપણે ત્યાં લઈ આવે છે એટલે ગુજરાત ઉપર એનો અસર થાય છે કારણ કે અરબ સાગર ઉપરથી જે પવનો આવે છે ભેજ લઈને આવે છે પવનોને એના કારણે આપણે ત્યાં વરસાદ થાય છે એક જે ટ્રફ છે એ લગભગ આ રીતે બનેલી છે એટલે એક્ઝેટ આ બરાબર નથી પણ લગભગ આ રીતે ગોવાથી છત્તીસગઢની આસપાસ આ રીતે એક ટ્રફ રેખા બનેલી છે એટલે જે વરસાદ થવાનો છે તે મહારાષ્ટ્રના ઘણા બધા વિસ્તારો મુંબઈની આસપાસ વધારે વરસાદ થશે જે મધ્યપ્રદેશના જે વિસ્તારો છે એની ત્યાં વધારે વરસાદ થવાની આપણે શક્યતા છે રાજસ્થાનના જે હવે પશ્ચિમ તરફનું જે રાજસ્થાન છે એની અંદરથી વરસાદ ઓછો થઈ જશે પરંતુ હજી આ બધા જે વરસાદ આ બાજુનું જે મધ્યપ્રદેશની આસપાસ આવેલો જે વિસ્તાર છે એની અંદર એટલે કે તમે પૂર્વ તરફનું જે રાજસ્થાન છે એની અંદર વધારે વરસાદ થવા શક્યતા છે આ જે સિસ્ટમોની વાત હતી બીજું કે નવી કોઈ સિસ્ટમ અત્યારે વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ આવવાનું નથી સાયક્લોનિક સર્ક્યુલેશન આ છે હવે આપણે ત્યાં ગુજરાતની અંદર કેટલા દિવસ એટલે લગભગ આઠ એટલે આજની દિવસ સુધી આપણે ત્યાં વરસાદની શક્યતા છે નવ તારીખથી ગુજરાતની અંદર આપણે ત્યાં વરસાદ જે છે એ નવ તારીખથી આપણે ત્યાં વરસાદ એ ઓછો પડી જશે એટલે લગભગ સદંતર બંધ થઈ જવાની શક્યતા છે મોટા ભાગના વિસ્તારોમાં તમે અત્યારે જુઓ કે જે વાદળો છે ઉત્તર ગુજરાત બનાસકાંઠાથી લઈ એના પછી સાબરકાંઠા અરવલ્લી અમદાવાદના કેટલાક વિસ્તારોની આસપાસથી લઈ અને પૂર્વ ગુજરાતના વિસ્તારો અને દક્ષિણ ગુજરાત ઉપર અત્યારે થોડા ઘણા વાદળો છે એટલે આજનો દિવસમાં જે વરસાદની શક્યતા છે એના વિશે જો આપણે વાત કરીએ તો આપણું જે આ મોડલ છે આ નવ તારીખની શક્યતા દર્શાવે છે નવ તારીખે ઉત્તર ગુજરાતની આસપાસ થોડું ઘણું અલચળ રહે બાકી મોટા ભાગના ગુજરાતમાં આવતીકાલથી આપણે ત્યાં વરસાદ બંધ થઈ જવાનો છે અને જે વરસાદ જે છે એ લગભગ મધ્ય ભારતની આસપાસ વધારે રહેશે ઉત્તર ભારતની અંદર પણ આપણે ત્યાં વરસાદની શક્યતા ઓછી છે હવે આપણે ગુજરાતની વાત કરી લઈએ કે ગુજરાતના કયા કયા જિલ્લાઓની અંદર આપણે ત્યાં વરસાદ પડવાની શક્યતા છે અને આવનારા દિવસોની અંદર એટલે કે જે તેર ચૌદ તારીખમાં જે વરસાદની વાત થઈ રહી છે એની શું સ્થિતિ છે એની પણ આપણે વાત કરી લઈએ આગળ તો હવે આપણે વાત કરીએ ગુજરાતમાં કે કયા કયા જિલ્લાઓની અંદર વરસાદની થોડી ઘણી શક્યતા છે એટલે કયા વિસ્તારોની અંદર થોડો એટલે છૂટો છૂટોછવાયો વરસાદ પડવાની શક્યતા છે જેમાં છે પછી રાજકોટ છે સુરેન્દ્રનગરના કદાચ કેટલાક વિસ્તારોની અંદર થોડો ઘણો આપણે ત્યાં આજે જોવા મળેલા સૌરાષ્ટ્રના કેટલાક વિસ્તારોની અંદર થોડો ઘણો છૂટો છવાયો વરસાદ જોવાની શક્યતા એટલે જોવા મળે તેવી શક્યતા છે એના પછી બાકીના જે વિસ્તારો છે જેમ કે અરવલ્લી છે મહીસાગર છે પંચમહાલ છે એના કેટલાક વિસ્તારોની અંદર એટલે આ પૂર્વ ગુજરાતના કેટલાક વિસ્તારો છે પૂર્વ ગુજરાતના આ વિસ્તારો એની અંદર થોડો ઘણો ક્યાંક વરસાદી ગતિવિધિ જોવા મળે તેવી શક્યતા છે અને દક્ષિણ ગુજરાતના વિસ્તારો જેમ કે નવસારી છે વલસાડ છે ડાંગ છે તાપી છે સુરત છે એની અંદર થોડા ઘણા એના જે વિસ્તારો છે કેટલાક વિસ્તારોમાં થોડો ઘણો વરસાદ જોવા મળે તેવી શક્યતા આપણે ત્યાં દેખાઈ રહી છે બાકી ગુજરાતમાં આજથી ધીમે ધીમે આપણે ત્યાં વરસાદનો જોર ઘટી જશે પરંતુ કેટલાક વિસ્તારોની અંદર આંશિક વાદળછાયું એટલે કેટલીક વાર તમને વાદળો દેખાશે ક્યારેક ચોખ્ખું આકાશ દેખાશે એવી સ્થિતિ ગુજરાતના ઘણા બધા વિસ્તારોની અંદર રહેવાની શક્યતા છે અને અત્યારે જે સ્થિતિ છે એ મુજબ આવનારા દિવસો એટલે આપણે જેમ વાત કરી કે ભાઈ નવ તારીખથી આપણે ત્યાં વરસાદ બંધ થઈ જશે નવ તારીખથી વરસાદ બંધ થઈ જશે એના પછી આપણે ત્યાં શું થશે કે આપણે ત્યાં તાપમાનમાં વધારો થશે તાપમાન આપણે ત્યાં ઘણા બધા વિસ્તારોની અંદર લગભગ ચાલીસ ડિગ્રી સુધી પહોંચવાની શક્યતા છે એટલે બાર તારીખ તેર તારીખ સુધી આપણે ત્યાં તાપમાન વધશે ચાલીસ ડિગ્રી સુધી આપણે ત્યાં તાપમાન વધવાની શક્યતા છે પરંતુ હીટવેવની હજી શક્યતા કોઈ વ્યક્ત કરવામાં આવી નથી એટલે હીટવેવ જનરલી પિસ્તાલીસ ડિગ્રીની આસપાસ જતું હોય અથવા તો ચાલીસ બેતાલીસ ડિગ્રીથી ઉપર અચાનક એટલે જે નોર્મલ તાપમાન એટલે સામાન્ય તાપમાન રહેતું હોય એના કરતાં ચાર પાંચ ડિગ્રી તાપમાન વધી જાય ત્યારે હીટવેવની આગાહી કરવામાં આવે છે પરંતુ હીટવેવ અત્યારે આવે તેવી શક્યતા નથી પરંતુ ચાલીસ ડિગ્રીની આસપાસ આપણે ત્યાં તાપમાન પહોંચે ઘણા બધા વિસ્તારોમાં એવી શક્યતા દેખાઈ રહી છે અને બીજું જે છે કે ગુજરાતના ઘણા બધા વિસ્તારોની અંદર લગભગ તમે જુઓ કે દસથી સોળ સત્તર કિલોમીટરની ઝડપે પવન ફૂંકાવાની શક્યતા છે બરાબર એટલે પવનની જે ઘણા બધા લોકો વાત કરતા હોય છે કે ભાઈ પવનની સ્થિતિ શું છે એની તમે વાત કરો તો દસથી સોળ કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે પવન ઘણા બધા વિસ્તારોની અંદર ફૂંકાવાની શક્યતા છે જે દરિયાકાંઠાના વિસ્તારો છે એમાં હંમેશા વધારે થોડી પવન ફૂંકાતો હોય છે એના પછીના જે વિસ્તારો છે એમાં થોડો ઓછી ગતિ હોય છે પણ આટલો પવન ફૂંકાવાની શક્યતા છે એના પછી જે ઘણા બધા લોકો સતત વાત કરી રહ્યા છે કેટલા બધા લોકો તમે મને કોમેન્ટમાં પૂછી રહ્યા છો કે ભાઈ તેર તારીખ પછીનું શું છે માવઠાની આગાહી છે શું છે હવે તેર તારીખ લગ અત્યારે જે જે છે એવું દેખાય છે કે ભાઈ ચૌદ તારીખની આસપાસ કદાચ ફરીથી ગુજરાતના હવામાનમાં પલટો આવે એવી શક્યતા દેખાઈ રહી છે તેર ચૌદની આસપાસ આપણે ત્યાં થોડું ઘણો હવામાન ફરીથી બદલાય તેવી શક્યતા દેખાઈ રહી છે પણ જેમ જેમ આપણે નજીક આવીશું એમ તમને સચોટ માહિતી આપીશું કારણ કે અત્યારે જે આંકડાકીય મોડલ છે એ ઘણા આંકડાકીય મોડલ જે છે એ હવામાન વિભાગના અને બીજા આંકડાકીય મોડલ એ આગાહી તો કરે છે પરંતુ એકદમ નજીક આવે ત્યારે એની સચોટ આગાહી કરી શકાય એટલે ચૌદ તારીખની આસપાસ કદાચ થોડુંક હવામાન આપણે ત્યાં બદલાય તેવી શક્યતા છે પરંતુ જેમ જેમ આપણે નજીક આવીશું એમ એમ હું તમને એની વાત કરતો જઈશ તો જે લોકો અમારો આ વિડીયો જોઈ રહ્યા છે સતત હવામાનના અમારા સમાચારો જોઈ રહ્યા છે તમને આ વિડીયો કેવો લાગે છે તમને સમાચારો કેવા લાગે છે તમે કોમેન્ટમાં જણાવજો તમારે ત્યાં વરસાદ બંધ થઈ ગયો હોય તમારે ત્યાં નુકસાન થયું હોય ખેડૂતોને તો એનું પણ તમે અમને કોમેન્ટમાં લખીને મોકલજો જેથી કરીને અમને ખબર પડે ગુજરાતના ઘણા બધા વિસ્તારોની અંદર પુષ્કળ નુકસાન થયું છે ખેડૂતોના ઘઉં ચણા વરિયાળી રાયડો ધાણા જીરું કેટલાય બધા જે પાકો છે એને સખત સતત નુકસાન થઈ રહ્યું છે વરસાદથી પરંતુ હવે આપણે ત્યાં વરસાદમાં નવ તારીખથી એક સારા સમાચાર છે કે નવ તારીખથી આપણે ત્યાં કમોસમી વરસાદ બંધ થવાનો છે તો જે લોકો અમારા વિડીયો જોઈ રહ્યા હતા તે યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરી દેજો ફેસબુક પેજને લાઈક કરી દેજો અને તમારે કોમેન્ટ તો કરવાની જ છે